શ્રીકામન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચોથો દિવસ જ્યોત યાત્રા મશાલ યાત્રા અને ત્રિશુળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો પરિક્રમા પથ પર જય અંબેના જય ગુસ્તી ગિરિકંદરાઓ ગુંજી ઉઠી અખંડ જ્યોતથી તમામ એકાવન શક્તિપીઠ મંદિરની જ્યોત પ્રગટાવવામાં આવી એક જ જન્મમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભો મેળવી ધન્યતા અનુભવ કરતા લાખો માય ભક્તો રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ થી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જ્યોત યાત્રા મશાલ યાત્રા અને ત્રિશુળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ભયબડદાર સુશ્રી સિદ્ધિવર્મા સહિતના અધિકારીશ્રીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિક ભક્તો જોડાયા અને જય અંબે જય નાથ સાથે પરિક્રમા પથ પર પ્રયાણ કરતા ગબ્બરની ગુંજી ઉઠી હતી શ્રી પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગત જનની આદ્ય અંબાની દિવ્ય અને ભવ્ય જ્યોત યાત્રા યોજાઈ હતી જ્યોત યાત્રા પ્રસંગે આદ્યશક્તિમાં અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતને પૂજા વિધિ અને પુરા સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તળેટી ખાતે લાવવામાં આવી હતી

પાંચ દિવસીય આ મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુ પધારી રહ્યા છે અને એક જ જનમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભો મેળવવા ધન્યતા અનુભવી રહ્યા છે જગદીશ પઢિયા બનાસકાંઠા